નમસ્કાર કરંટ ટોપિકમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી દર્શક મિત્રો કરંટ ટોપિકમાં આજે વાત કરીશું એ તારલાઓ વિશે એ મેન્ટર વિશે કે એ વાલીઓ વિશે કે જેમના અથાગ પરિશ્રમનું આજે પરિણામ આવ્યું છે એટલા જ માટે આજે કરંટ ટોપિકમાં વાત કર્યું છે એ પરિશ્રમ જે સતત એક વર્ષથી બાળકો અને એ બાળકોની સાથે સાથે વાલીઓ પણ કરતા હોય છે અને માત્ર દસમા ધોરણની વાત નથી દસમો એક પાયો છે અને આ પાયો જ્યારે મજબૂત થાય તો એક મોટી ઇમારત એક મોટા ભવિષ્યનું ઘડતર આ પાયાની શરૂઆતમાં થતું હોય છે બે દિવસ અગાઉ પહેલાં જ્યારે બાર સામ સાયન્સ અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ આવ્યું એ પણ એક મહત્ત્વની ઘટના બની સાથે સાથે અત્યારે ધોરણ દસનું પરિણામ સામે આવ્યું છે અને ધોરણ દસ બોર્ડ આ બે પિલર એવા છે ટેન્થ અને ટ્વેલ્થ જે આખા બાળકનું ભવિષ્ય નક્કી કરતું હોય છે બાળક કઈ દિશામાં આગળ વધશે ને એના ભવિષ્યની અંદર એ કઈ કારકિર્દીની અંદર અગ્રેસર બનશે જરૂરી એ નથી કે માત્રને માત્ર ભણતર જ એક પેરાસિસ એક પારાસીસી છે કે એક બાળક કેટલું સક્ષમ છે એની પારાસીસી એજ્યુકેશન જ નથી ઘણા બધા એવા એવા ફેક્ટર્સ છે ઘણા બધા એવી ઇન્ડસ્ટ્રીઝ છે કે જેની અંદર બાળક સારું એવું કરી શકે છે પરંતુ જ્યારે એક ઘડતરની વાત આવે એક ભવિષ્યની વાત આવે હા એમાં ચોક્કસ એમ કહી શકીએ કે ભણતરની ખૂબ જરૂરિયાત છે એટલા જ માટે માં સરસ્વતીની જ્યારે આરાધના કરતા હોય છે મા સરસ્વતીના આ આરાધ્યની અંદર આ બે જે પાયાઓ છે એ ખૂબ મહત્વના હોય છે આ જ મુદ્દે ચર્ચા કરવી છે કારણ કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ ધોરણ દસનું પરિણામ જાહેર કરવામાં આવ્યું બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા રિઝલ્ટ આવ્યું છે અને આ વખતે એ વન ગ્રેડ મેળવવાની જે સંખ્યા છે ચાર ગણી વધી ગઈ છે કે જેમાં વિદ્યાર્થીઓ એ વન ગ્રેડથી પાસ થયા છે વિદ્યાર્થીનીઓએ આ વખતે બાજી મારી છે ધોરણ દસની અંદર અને ખાસ કરીને વિદિ વિદ્યાર્થીનીઓનું છ્યાસી પોઈન્ટ અગણું સિત્તેર ટકા પરિણામ સામે આવ્યું છે એટલે એ પણ હર્ષોલ્લાસની વાત છે બાળકીઓ પણ વિદ્યાર્થીઓ પણ હવે પોતાનું જે ભણવાની અંદર જે સક્ષમતા છે એ બતાવી રહી છે ને આઈઆઈટી હોય કે આઈઆઈએમ હોય આ તમામ જગ્યાએ વિદ્યાર્થીનીઓ પોતાનું સ્થાન પ્રાપ્ત કરી રહી છે એટલે એનો પણ આનંદ છે આ તમામ મુદ્દે ચર્ચા કરીશું ચર્ચામાં આપણી સાથે જોડાયા છે અભિષેક કંસારા કે જેઓ મેન ઓફ મિશન ચલાવી રહ્યા છે ને સાથે મેન્ટર પણ છે કે ટીચર પણ છે અભિષેક સર આપનું સ્વાગત છે કાર્યક્રમમાં નમસ્કાર સર ધન્યવાદ સાથે આપણી સાથે વિદ્યાર્થીની સ્ટુડન્ટ જોડાયા છે યાનસી ગુપ્તા જેમનો આજે રિઝલ્ટ પણ આવ્યું છે યાનસી આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક યુ સર સાથે લલિત ગુપ્તા જો પેરેન્ટ્સ છે યાનસીના કે જેમની અથાગ મહેનત અને એનું રિઝલ્ટ એનું પરિણામ આજે સામે આવ્યું છે લલિતજી આપકા ભી સ્વાગત છે કાર્યક્રમમાં ખૂબ ખૂબ આભાર સર અભિષેક સર આપનાથી શરૂઆત કરું એના પહેલા હું યાનસી સાથે વાત કરું કારણ કે जे अः विद्यार्थी के बाकी है सतत एक वर्ष मेहनत करी घना बता प्रेशर टेक्टिक्स के शू करू स्पीड होते लखीड मेपर लखी वस्तुओं की मूंझ विजल्ट एक रिजल्ट आनंद से जैसे बात करे की पूरे साल जो आपने मेहनत की उसका आज एक दिन में आपको एक रिजल्ट मिला एक फल मिला कितने परसेंटेज आए सबसे पहले तो ये जानना है और दूसरी चीज कि कौन सी स्ट्रेटजी से आपने पढ़ाई की जिसकी वजह से आपका इतना अच्छा रिजल्ट आया पहले तो मेरे नाइन आया मैं बहुत बहुत थैंक यू सर को उनकी सारी फैकल्टीज को मेरे पेरेंट्स को सबको थैंक यू और स्ट्रेटेजी तो बस रिवीजन करना चाहिए जो जिस दिन करा उस दिन तुरंत रिवाइज करना चाहिए उसे लर्न करना चाहिए समझना चाहिए डाउट हो तो मेंटर को पूछना चाहिए बस कंसिस्टेंट रहना चाहिए और रिविजन करना चाहिए लोड नहीं लेना चाहिए लोड की बात करें तो कभी कभी एक स्ट्रेस भी होता है कि बोर्ड है और टेंथ का बोर्ड है ट्वेल्थ का बोर्ड है हर स्टूडेंट को ये स्ट्रेस से गुजरना ही पड़ता है और एक स्ट्रेस होता है कि अच्छा चलो अभी तो मैंने तैयारी कर ली अभी तो फुल रिवीजन भी हो चुका है पर एंड द मोमेंट जब पेपर लिखने का टाइम आता है तब याद आएगा कि नहीं आएगा तब कौन सी चीज होगी क्योंकि वो फियर होता है फर्स्ट टाइम जब एग्जाम देने जाते हैं फर्स्ट टाइम जब हम बोर्ड के एग्जाम देते हैं तो फर्स्ट पेपर हो या

બિલકુલ અભિષેક શાક જે રીતે યાન્સીએ વાતચીત કરી કે આપનું એક મેન્ટનશીપ મેન્ટરશિપ બહુ રહેલી જ્યારે ઘણી વખત એક કાઉન્સિલ ટીચર ટીચરો હોય કે વાલીઓ હોય વાલીઓ ઘણી વખત બાળકો ઉપર એક પ્રેશર નાખે પછી કોઈ પણ ટ્યુશન હોય કે કોઈ પણ સ્કૂલ હોય સ્કૂલને પોતાની એક રેપ્યુટેશન બતાવવાની હોય પછી ટ્યુશનને ક્લાસીસ ને પોતાની એક રેપ્યુટેશન બનાવવાની હોય કે મારા ત્યાંથી વિદ્યાર્થીઓ સારા એવા માર્ક સાથે પાસ થાય મારી રેપ્યુટેશન વધે પરંતુ આ બધી વસ્તુઓમાંથી બહાર નીકળી એક વિદ્યાર્થીનું સારું એવું કાઉન્સિલ થાય એક વિદ્યાર્થીનું મનોબળ વધે ફિયર કરતા કે પછી માર્ક્સ ની પાછળની જે દોડ છે એના કરતા એ સારો એવો વિદ્યાર્થી બને સારું એવું લખી શકે સારો એવો સ્ટુડન્ટ બને એના માટે કેવા પ્રકારની એક મેન્ટરશિપ જરૂરી છે જે વાલીઓએ અપનાવવી જોઈએ ખૂબ જ સરસ વાત કરી તમે મારું પોતાનું પર્સનલી એવું માનવું છે કે જયારે વાલી કોઈ પણ બાળકો સાથે ચર્ચા કરે ને ત્યારે ચર્ચા ના કરવું જોઈએ બાળકોને કાઉન્સિલ કરવા જોઈએ

તમારા જીવનનું જે ઘડતર છે તમારું જીવનનું જે ઊંચાઈ છે તમે કેટલી ઊંચાઈએ પહોંચશો એ એક અને માત્ર એક જ વસ્તુથી શક્ય બની શકશે આપણને બધાને ખબર છે કે રાઈટ ટાઈમે રાઈટ સ્ટ્રેટેજીને એપ્લાય કરવી

પોતાના ઘરે ટોપર જ જોઈએ છે અને ટોપરમાં વન ટુ ટેન નથી જ દરેક જોઈએ પોતાના બાળકનો અને આ પરિસ્થિતિની અંદર ક્યાંક પેરેન્ટ્સ પોતે પણ એટલો જો સ્ટ્રેસ લેતા હોય છે એ સ્ટ્રેસ પાસ ઓન થતો હોય છે બાળક ઉપર કે જેને ફિલ્ડ ઉપર જઈને કામ કરવાનું છે જેને પેપર લખવાનું છે અને આ સ્ટ્રેસમાં ઘણી વખત આપણે એવા પણ સમાચારો જોયા છે કે બાળકો હતાશ થઈ જતા હોય છે જેટલા હોશિયાર જેટલી કેપેબિલિટી હોય પણ એ વખતે એ નથી બહાર આવી શકતી તો આ પ્રેશર ટેક્ટિક્સ કે એ દૂર થવી જોઈએ એના માટે શું કહેશો વાલીઓ હું વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રોને એટલું જ કહીશ કે સૌથી પહેલા તો સ્ટ્રેસ નામની કોઈ વસ્તુ જ્યાં સુધી તમે અભ્યાસ કરો છો ત્યાં સુધી હોવી ના જોઈએ હું માનું છું કે પર્ફોમન્સ નું પ્રેશર હોય આજે હું તમને વાત કરું મારા પોતાના ઉપર પણ આજના નું પ્રેશર હતું મને પણ એવી ચિંતા હતી કે હું રિઝલ્ટ આવશે પણ તમારે મહેનત કરવાની છે એ વસ્તુ તમારા હાથમાં છે પરિણામ તમારા હાથમાં નથી એટલે હું એવું કહીશ કે હંમેશા માત્ર ને માત્ર મહેનત જ કર્યા કરો પરિશ્રમ એ જ પારસમણી આ સિદ્ધાંત તમારા જીવનમાં અપનાવી લો મહેનત કરવા માટેના કેટલા કેટલા રસ્તાઓ છે એ એ ઉપર તમે જો કામ કરશો તો તમારું રિઝલ્ટ અવશ્ય આવશે અને રહી વાત કીધું પ્રમાણે કે દરેક વિદ્યાર્થીઓને સારી કોલેજમાં એડમિશન લેવાનું ટેન્શન હોય છે બિલકુલ આ હું આ વસ્તુથી બહુ એગ્રી છું કે આ જમાનો માત્ર ને માત્ર કોમ્પિટિશનનો જ થઈ ગયો છે પણ વિદ્યાર્થી મિત્રો એટલું યાદ રાખજો કે તમે કોઈ પણ સક્સેસ સ્ટોરી જોજો એ જરૂરી નથી કે એ કોઈ સારી ટોપ કોલેજમાંથી ભણ્યા હોય એ જ લોકો પોતાની લાઈફમાં સક્સેસફુલ હોઈ શકે છે તમારી અંદર કઈ સ્કિલ છે એ સ્કિલને ને તમે બહાર લાવો તમે શું કરી શકો છો એ પોઝિટિવલી તમે એની અંદરથી તમે બહાર નીકળો જે પરિણામ આવ્યું છે એ પરિણામને સ્વીકાર્યા પછી એ પરિણામની જે અસરો છે જે ખરાબ અસરો છે એ કેવી રીતે ઓછી થઈ શકે એની માટે વિચારી અને એને તમે કેવી રીતે એની અંદરથી આઉટકમ બહાર લાવી શકો છો પોઝિટિવ આઉટકમ એ વસ્તુને જો તમે વિચારશો તો મને નથી લાગતું કે તમે તમારી લાઈફમાં અનસક્સેસ હોઈ શકો કદાચ હું માનું છું તમને તમને ધારી હશે કોલેજમાં એડમિશન નહીં મળે તમે ધાર્યું હશે પરિણામ નહીં આવ્યું હોય પણ હતાશ થવાની જરૂર નથી દોસ્તો કારણ કે કોઈ કોલેજ કે કોઈ રિઝલ્ટ એ તમારું કરિયર નક્કી નથી કરતું તમારું કરિયર તમારી અંદરની સ્કિલ જે છે એ જ નક્કી કરે છે બિલકુલ ડેફિનેટલી દલિતભાઈ જે પરિસ્થિતિ છે યાનસીનું સારું એવું પર્સન્ટેજ સામે આવ્યા છે એ બદલ તો તો આપને પણ કોંગ્રેચ્યુલેશન યાનસીને તો આપણે કોંગ્રેચ્યુલેશન કહ્યું એક વાલી તરીકે આ એક ફિલિંગ કેવી હોય છે અને એના પહેલા પહેલા જે પરિશ્રમ હોય છે એના પહેલા પહેલાની આખી જે પ્રોસેસ હોય છે કારણ કે થ્રુઆઉટ ઇયર ઘણી બધી વસ્તુ આપણે કોમ્પ્રોમાઇઝ એઝ અ વાલી તરીકે કરતા હોય છે કે કોઈ ફંક્શનમાં જવાનું છે તો તો ના છે હું એ ફંક્શન કોમ્પ્રોમાઇઝ કરીશ કોઈ વસ્તુ સેલિબ્રેટ કરવાની છે તો ના એનું ભણવાનું બગડ છે તો કોમ્પ્રોમાઇઝ કરીએ આપણે કોઈ વસ્તુ આપણે કરવી છે પણ આપણે કરીશું તો એની ઈચ્છા થઈ જશે એટલા માટે ઘણી વખત વાલીઓ કોમ્પ્રોમાઇઝ કરી લેતા હોય છે તો આ આખી પ્રોસેસ કેવી રીતે એઝ અ પેરેન્ટ તરીકે અને કેવો સપોર્ટ આપે યાન્સીને આપ્યો કે જેના કારણે એનું મોરલી સપોર્ટ બુસ્ટઅપ થયો સાથે સાથે એનો કોન્ફિડન્સ લેવલ એ વધ્યો કે ના હું સારું એવું કરી શકીશ સારા એવા ગ્રેડ મેળવી શકીશ અને આવનારા દિવસોમાં સારી એવી જગ્યાએ પણ જઈ શકીશ ભવિષ્યમાં અ જેમ કે સાહેબ તમે કીધું કે જે કોન્ફિડન્સ લેવલની વાત છે અ જેમ કે મારા કંસારા સર છે ખંસારા સરે જે હાલમાં કીધું કે મેન્ટર સારો રાખવો જોઈએ એ પ્રમાણે અમે યાન્સી માટે જે બી કંઈક લાયબિલિટી અમારી છે અમે તો ભજવી છે પણ અમારા કરતા દસ ગણી સારી કંસારા સરે ભજવી છે કંસારા સરે મેં પહેલા જ કીધું હતું કે તમે યાંસીને અમારો પર છોડી દો હું મારી રીતે એને ટ્રેન કરીશ અને મારી રીતે ટ્રેન કરીશ અને જ્યાં અમને કઈ તકલીફ પડતી હતી થી એસે પેરેન્ટ્સ મને કઈ તકલીફ પડતી હતી હું સરનો ફોલો અપ લેતો તો સર હવે આ માં આ પર્ટીક્યુલર વસ્તુ માટે મને તકલીફ પડી રહી છે કે હું યાંસીને સમજાવી શકું એમ નથી કંસારા સર મને ગાઈડ કરતા હતા હું જ્ઞાન ગાઈડ કરું જ્ઞાનસીને કોઈ તકલીફ પડે મોટિવેશન માટે કે જે બી માટે તો કંસારા સર ઓલવેઝ હતા માટે તો બીજું જેમ કે સરે કીધું કે પેરેન્ટ્સને છોકરા ઉપર પ્રેશર ના રાખવું જોઈએ અને ખાતા કાઉન્સલિંગ કરવું જોઈએ હું સર પૂરેપૂરી વાતથી સહેમત છું એ બાબતે તમે છોકરા ઉપર પ્રેશર રાખશો સ્ટુડન્ટ ઉપર તો એમને જે ભણવાની સ્કીલ છે એ વધારે ડરમાં ભણશે તો એ વધારે નહીં ભણી શકે અને તમે એને કાઉન્સેલિંગ કરશો અને પોઝિટિવલી કાઉન્સલિંગ કરશો કે બેટા મહેનત કરવાનું અમારા હાથમાં છે પરિણામ આપણા હાથમાં નથી તમે પોઝિટિવલી મહેનત કરો ફૂલ મહેનત કરો પરિણામ આપોઆપ આવશે બિલકુલ પણ કોમ્પ્રોમાઇઝની જે મેં વાત કરી કે ઘણી વખત વાલીઓ ઘણું બધું પોતાની વસ્તુઓને કોમ્પ્રોમાઈઝ કરતા હોય છે કે ભાઈ ટેન્થ છે કે ટ્વેલ્થ છે એનો મતલબ એ નથી કે બધી વસ્તુઓ કોમ્પ્રોમાઇઝ કરવી કારણ કે મનુષ્ય લાઈફ છે અને માણસને ભણવાની સાથે સાથે એન્જોયમેન્ટ પણ એ જોઈએ માઇન્ડ ફ્રેશ પણ એટલું થવું જોઈએ જેથી કરીને જે વાંચ્યું છે એ બધું અંદર સ્ટોર આખો દિવસ તો કોઈ વ્યક્તિ વાંચી નથી શકવાનો કે આખો દિવસ કોઈ વ્યક્તિ પછી કામ પણ નથી કરી શકવાનો ની વાત કરીએ તો કોમ્પ્રોમાઇઝમાં આજે વરસ આખું ગયું છે એમાં કોઈ જગ્યા ફરવાનું કોઈ મૂવી જોવાનું એવું કોઈ અમે લોકો ગયા નથી પણ ડોટર ને ધાર્મિક સિરિયલો જોવાનો શોખ છે તો એ જયારે બહુ સ્ટ્રેસમાં હોય ભણીને જ્યારે એવું લાગે કે બહુ વધારે ભણી લીધું તો એ ધાર્મિક સિરિયલ જોવે ફક્ત ને ફક્ત અડધો કલાક એક કલાક એનું આખા દિવસનું રૂટિન ફક્ત એ જ કે એને એ જે એક કલાક ધાર્મિક સિરિયલ જોવે

क्या अभी जैसे कि माइंड रिलैक्स की बात की और अभी के बच्चे को आप देखते हो तो यूट्यूब है सोशल मीडिया इंस्टाग्राम है ये सारी चीजें भी उनके साथ में होती है तो ऐसे कैसे आप माइंड प्रेस करते थे मतलब जैसे पापा ने बोला कि मैं वो सीरियल्स देखती थी मैम मैं लेट नाइट पढ़ने के बजाय मैं मॉर्निंग uh, प्रिफर करती थी बिकॉज मैं लेट नाइट तक जग नहीं सकती तो मैं मोस्ट प्रोबेबली इलेवन थर्टी को सो जाती थी एंड फाइव या फोर ओ उठ जाती थी फिर उसके बाद सिक्स ओ तक पढ़ाई करती थी फिर स्कूल जाती थी स्कूल से आके मेरा डायरेक्ट एक ट्यूशन होता था वो अटेंड करके घर पे खाना खाती थी फिर उसके बाद वापिस से रिप्रिजेंट करती थी एंड शाम को यहाँ पे सर के वहाँ पे क्लास होता था वहां से करने के बाद घर पे जाके फिर वही रिविजन करती थी फिर सर ने टेस्ट भी लिया उसके हिसाब से रिविजन भी होता रहा ऐसे करते करते थी वापिस था से स्कूल का लेक था तो वही सब सेम ही था रिविजन करती थी बिल्कुल अभिषेक सर अभिषेक कंसारा मैन ऑन मिशन पर एक चर्चा कर है આ મેન ઓફ મિશન છે શું અને આનું રિઝલ્ટ કેટલા સમયથી આ મેન ઓફ મિશન ચાલી રહ્યું છે એનું રિઝલ્ટ શું મળી રહ્યું છે અત્યારે હું તમને વાત કરું તો આ મેન ઓફ મિશનનું જે વિઝન છે આઠમી સપ્ટેમ્બર બે હાજર ઓગણીસ ના દિવસે એની નીવ રખાઈ હતી અમે સ્ટુડન્ટ મેનેજમેન્ટ એન્ડ લર્નિંગ પ્રોગ્રામ એક બહુ મોટો ઇવેન્ટ કર્યો તો જે કદાચ અત્યાર સુધીનો ઇન્ડિયાનો મોટો મેથ્સનો મેથેમેટિકલ ઇવેન્ટ હતો અંડર વન રૂફનો રાઇટ સો એ ઇવેન્ટની અંદરથી આ વસ્તુની ન્યુ રોકાઈ હતી કે મેં એ વસ્તુ ઓબ્ઝર્વ કરી કે ભાઈ ઇન્ડિયામાં ભણીને જે વિદ્યાર્થીઓ બહાર અભ્યાસ કરવા જતા રહે છે એ પાછળનું કારણ શું છે તો એ પાછળનું કારણમાં મને એવું જાણવામાં આવ્યું કે ભાઈ વિદ્યાર્થીઓની અંદર જે મૂળભૂત એ લોકોની જ્ઞાન હોવું જોઈએ જે સબ્જેક્ટ ને રિલેટેડ ઇન્ટરેસ્ટ જગાડવાની જે વૃત્તિ હોવી જોઈએ કે મેથ્સ અને સાયન્સ માટે બાળકોનું વિઝન ક્રિએટ કરવાની વસ્તુ હોવી જોઈએ એ બધી વસ્તુ નથી એટલે ત્યાંથી અમે એક વસ્તુ નક્કી કરી કે ભાઈ કોઈ પણ વિદ્યાર્થીને સૌથી પહેલા તો અમારો એક જ એમ છે કોઈ પણ વિદ્યાર્થી ઇન્ડિયામાં રહી અને ઇન્ડિયાને જ કોન્ટ્રીબ્યુટ કરે એ અમારું અમારો મેન એમ હતો કે ભાઈ કોઈ પણ બાળક ઇન્ડિયામાં ભણે છે તો ઇન્ડિયામાં કેવી રીતે કોન્ટ્રીબ્યુટ કરી શકે આપણે બહારની જે ફોરેનની જેટલી બી ઓપોર્ચ્યુનિટીસ છે એ કેવી રીતે ઇન્ડિયામાં લાવી શકીએ માઇન્ડ માઇન્ડસેટ કારણ કે મારી જોડે જે પણ બાળકો આવે છે ને એ બહુ બહુ ક્રુશિયલ એજમાં આવે છે કે બાર તેર ચૌદ પંદર વર્ષની ઉંમરની અંદર મારી જોડે બાળકો આવે છે એટલે એ પરિસ્થિતિ એ જવાબદારી હું સમજી ગયો કે આ બાર વર્ષથી લઈને સોળ વર્ષ સુધીના બાળકની અંદર હું કંઈક એવું મૂકું હું એની અંદર કંઈક એવું વિઝન ડેવલપ કરું કે એ બાળક પોતાની સાથે સાથે પોતાના મા બાપનું સમગ્ર ઘરનું સમગ્ર પરિવારનું સાથે આપણા દેશનું પણ ભવિષ્ય ઉજ્જવળ બનાવે એવી એ લોકોની અંદર કંઈક સંસ્કાર આપો ને કંઈક એ લોકોની અંદર મેં વિઝન ક્રિએટ કરવાનું હા અમારું મેન ઓન મિશન નું એક મેન ઉદ્દેશ્ય છે કે ભાઈ ઇન્ડિયામાં ભણીને ઇન્ડિયા ની અંદર જ કોન્ટ્રીબ્યુટ કેવી રીતે કરી શકીએ અને ખાસ કરીને આજકાલની સિરિયલો અને પિક્ચરોમાંથી જોઈને જોઈને જે બાળકોનું જે માઇન્ડસેટ

બિલકુલ બિલકુલ સાચી વાત છે કારણ કે આ એક પર્ટિક્યુલર જે એજ છે સિક્સટીન સેવન્ટીન જે એજ છે ની જે એજ છે આ એજ એવી છે કે જ્યાં એમનો જો પ્રોપર ગ્રોથ થયો પ્રોપર ગાઈડન્સ મળ્યું તો બાળક સારું એવું કરી શકે છે ભવિષ્યની અંદર ખીલીપ જાય છે અને જ્યારે આ જ આ જગ્યાએ જો પ્રોપર ગાઈડન્સનો અભાવ રહી જાય છે તો એજ બાળકમાં ઘણું બધું પોટેન્શિયલ હોવા છતાં પણ ઘણી વખત બહાર નથી આવી શકતું અને અભિષેક સર આપે વાત કરી કે સાયન્સ અને મેથ્સ આ બે એક સબ્જેક્ટ છે કે બે સબ્જેક્ટ ની અંદર એક ફોબિયા કહી લો કે એક ડર કહી લો ભલે જોયા વગર ઘણી વખત એમ હોય કે મેથ્સ નું નામ પડ્યું સમ જોયો નથી પરંતુ પહેલાથી જ બીક લાગી ગઈ કે હું નહીં કરી શકું આપ આ બંને સબ્જેક્ટ ને ઈઝી વે માં બાળકોના મગજની અંદર ઉતારવું કે બાળકોને એની અંદર ઇન્ટરેસ્ટ લાવો આપના થકી એને લઈને કેવા પ્રયત્નો થાય છે કે એને લઈને હું સૌથી પહેલા જો તમને વાત કરું તો અંદર મારો એક એક અને માત્ર જ ઉદ્દેશ્ય હોય છે કોઈ પણ બાળકને ન્યુમેરિકલ શીખવાડતા પહેલા એક ને રિલેટેડ થિયરી અને ફોર્મ્યુલા હું શીખવાડું છું જી તો હું દરેક વિદ્યાર્થીને એ જ વસ્તુ કહીશ કે સૌથી પહેલા તમે કોઈ પણ ટોપિકનું નામ લખીને સૌથી પહેલા થિયરી અને ફોર્મ્યુલા સમજી લો અને એ ફોર્મ્યુલાને તમે કયા કયા એરિયામાં કેવી કેવી અલગ અલગ રીતે એપ્લાય કરી શકો છો એ વસ્તુને સમજો ઇટ મીન્સ હું તમને એવું કહેવા માંગુ છું કે સૌથી પહેલા કોઈ પણ બાળકને જો મેથ શીખવું હોય તો એની માટે ફંડાસ ક્લિયર હોવા જરૂરી કદાચ તમને નવાઈ લાગશે હું મેથ્સ કરતા કોમ્પ્યુટર સબ્જેક્ટ ને જો તમે ડીપલી ભણો ને તો એ વધારે અઘરો છે મેથ્સ કરતા એવું મારું માનવું છે કારણ કે મેથ્સ એ કશું જ નથી મેથ્સ માત્ર ને માત્ર લોકોએ બનાવેલો એક હાવ છે પણ મેથ્સ માત્ર ને માત્ર તમારા ફાઉન્ડેશન ફંડામેન્ટલ કેલ્ક્યુલેશન આ ત્રણ પેરામીટર્સ જો ક્લિયર હશે તો મેથ્સ તમારું બહુ આસાન થઈ જશે એવું મારું માનવું છે અને જો હવે હું સાયન્સની વાત કરું તો સાયન્સને ને કોઈ પણ ટોપિકને યાદ રાખવાની જગ્યાએ કોઈ પણ ટોપિકને વિદ્યાર્થીઓ સમજો કોઈ પણ ટોપિક ને દરેક શિક્ષક કે વિદ્યાર્થી જો પ્રેક્ટિકલી સમજાવવાનો કે સમજવાનો પ્રયત્ન કરશે એ ટોપિક ને રિયલ લાઈફ માં તમે કેવી રીતે એપ્લાય કરી શકો છો એ રીતે સમજાવવાનો પ્રયત્ન કરશે કે સમજશે તો મને નથી લાગતું કે સાયન્સ વિષય પણ અઘરો બને હું જરૂરથી માનું છું કે સાયન્સ માં પૂરા માર્ક લાવવા સો માંથી સો માર્ક લાવવા ખૂબ જ અઘરું છે અમે આટલા અથાક પ્રયત્ન પછી બે વિદ્યાર્થીઓના પૂરા માર્ક સાયન્સ માં આવેલા છે અને ટોટલ અગિયાર જેટલા વધારે અગિયાર કરતાં વધારે વિદ્યાર્થીઓના માર્ક્સ મેથ સાયન્સ બંનેમાં થઈને પૂરા માર્ક આવ્યા છે હું માનું છું પૂરા લાવા બહુ અઘરું છે પણ અશક્ય કશું નથી જો તમે ધારી લો છો અને તમારી દરેકે દરેક નાનામાં નાની બાબતો ઉપર ધ્યાન રાખી અને જો તમે કામ કરો છો તો તમારા માટે મેથ્સ અને સાયન્સ જેટલો ઈઝી સબ્જેક્ટ કોઈ નથી હોવ મારું પોતાનું માનવું છે બિલકુલ બિલકુલ આ યાદસી જે રીતે ફોર્મુલાની વાત કરી સરે સરે અલગ અલગ ફોર્મુલાની વાત કરી કે ફોર્મ્યુલા કોઈ પણ મેથ્સની અંદર જતા પહેલા કોઈ પણ એનું ચેપ્ટર આપણે અંદર ઘુસ્યા એના પહેલા એની થિયરી એના ફોર્મ્યુલાસ એ કન્સ્ટ્રક્ટ કરી લઈએ કે એના વિશે જાણી લઈએ તો ની અંદર પછી જવામાં વાંધો નહીં આવે પરંતુ જો વાત કરીએ કેવી રીતે સર આપને ટીચ કરતા હતા મેથ્સને લઈને સાયન્સને લઈને કેવો આપનો એક્સપિરિયન્સ છે અને ખાસ કરીને શું કહેશો કે જે વિદ્યાર્થીઓ અત્યારે મેથ્સ ભણશે આવનારા એક વર્ષ પછી દસમા માં જે અત્યારે વિદ્યાર્થીઓ આવ્યા છે એ લોકો પણ ઘણી વખત એ ડરનો અનુભવ કરતા હશે તો એમને પણ એ ડરમાંથી બહાર આવી શકે پہلے તો સર થિયરી એટના अच्छे से पढ़ा देते देखिए सब सम्स भी अपरेप सॉल्व हो जाते थे अगर ફોર્મ્યુલા યાદ હોય আর થિયરી अच्छे से पता हो तो सब अपने आप अप सॉल्व हो जाते थे एंड साइंस में भी सर इतना अच्छे से पढ़ाते थे ना कि जो रट्टा मारने की जरूरत बिल्कुल नहीं पड़ती थी सब ऐसे ही मतलब पता चल जाता था कि ये लिखना है मुझे तो मुझे याद रह जाता था मुझे रट्टा मारने की बिल्कुल जरूरत नहीं पड़ती थी बस कॉन्सेप्ट क्लियर होने चाहिए और बस जो अभी टेंथ में आने वाले उनके लिए यही है कि जो रेगुलर कंसिस्टेंट रहना है बिल्कुल होप छोड़नी नहीं है डीमोटिवेट नहीं होना है हमेशा मोटिवेटेड रहना है कंसिस्टेंट रिवीजन बार बार अगर हो तो रीस्टार्ट करो कभी कभी रट्टा मारना पड़ा ए माइनस बी स्क्वायर होल स्क्वायर आएगा तो अभी इसको ऐसे करना है इसमें कभी रट्टा मारा आपने नहीं, नहीं, मतलब जब ये टाइम था एक्चुअली ये सब कुछ नाइन्थ में आता था

स्ट्रांग बन जाएंगे, तो भी नहीं। बच्ची, नहीं हो जाती। वो जिस भी फील्ड में इंटरेस्ट हो कैसे आप सपोर्ट कर रहे हो आगे के लिए सर एक पेरेंट्स के नाते हर कोई पेरेंट्स अपने बच्चों के लिए बेस्ट में बेस्ट ही करना चाहेगा जी और बच्चों का इंटरेस्ट जिस चीज में हो वो ज्यादा बेटर रहता है ऐसा मेरा मानना है पेरेंट्स के लिए इसी चीज के इसी चीज को लगते जब सर से काउंसलिंग किया था हम लोगों ने जी और से जब पूछा था तो सर का और यांसी का दोनों का सेम ही आया था कि दोनों उसको बायो में जाना है आगे बिल्कुल मेडिकल एज ए मेडिकल ऑफिसर राइट यांसी अभी से अभी से ही फाइनल है कि मेडिकल में ही जाना है

ઘણા લોકો આ જ વસ્તુ પેરેન્ટ્સ સૌથી વધુ મુશ્કેલી જો મૂંઝવણમાં હોય તો આ વસ્તુ કે ચલો સારા માર્ક્સ આવી ગયા પરંતુ હજુ એ ક્લિયર નથી થતું કે બાળક સાયન્સમાં જાય કોમર્સમાં જાય કે પછી ડિપ્લોમા લે કે પછી ડિપ્લોમા કરીને ડી ટુ ડી કરે આ જે વસ્તુ હોય છે એમાં એક કાઉન્સેલિંગ કરિયર કાઉન્સેલિંગ બી એટલી જ જરૂરી છે સાથે સાથે મેન્ટરની ગાઈડલાઈન્સ પણ એટલી જરૂરી છે અને જયારે બાળક પોતે ક્લિયર ના હોય આ એક સૌથી મોટો કહેવાય ને કે એવો ફેઝ હોય કે હવે શું કરવું આ મને એવું લાગે છે કે સૌથી પહેલા તો તમે તમારા બાળકના શિક્ષકોને જઈને મળો તમે કોઈ પણ મા બાપ ને હું એક જ વસ્તુ કહીશ કોઈ પણ વાલી ને હું એક જ વસ્તુ કહીશ કે તમે તમારા જે વિઝન છે ને તમારા જે વિચારો છે ને તે તમે તમારા બાળકો પર થોપશો કે તમે જે વસ્તુ મતલબ વિચારો છો એ જ તમારું બાળક કરે અને એવું જ એને કરવું જોઈએ એવું એવું માનવું ના જોઈએ એનું એ વસ્તુ માટે સાચી જે ગાઈડન્સ છે એ માત્ર ને માત્ર તમારા બાળકના મેન્ટર કે શિક્ષક કે તમારા બાળક પોતે જ આપી શકશે આપણે બધાએ જોયું છે કે થ્રી ઇડિયટ પિક્ચર અને જેમ યાંશી હમણાં એક વસ્તુ ખૂબ જ સરસ બોલી કે રિસ્ટાર્ટ કરવું જોઈએ તો ત્યાંથી મને યાદ આવે છે ટ્વેલ્થ ફેલ હમણાં જે ટ્વેલ્થ ફેલ જે પિક્ચર આવ્યું

parent સે બોલવું એવું કહીશ કે તમે તમારા બાળકો પાસે બેસો અને એને જીવનની એક રિસ્ટાર્ટ કરાવડાવો એ રીસ્ટાર્ટ નું બટન જો એક વખત લાગી જશે ને તો બાળક ગમે તેટલી ઊંચાઈ ઉપર જઈ શકશે આ મારું તમને બધાને પ્રોમિસ છે બિલકુલ દર્શક મિત્રો આ ખૂબ મહત્વની વાત કરી અને જે રીતે ઘણા બધા એવા મૂવીઝ છે કે જે બાળકોના મોટિવેશનને અને ખાસ કરીને 12th જે એક કહેવાય ને કે સૌથી મહત્વનું મૂવી કે એક બારમું ફેલ વિદ્યાર્થી જો આઈપીએસ બની શકે કે આઈએસ કક્ષાનું પદ પ્રાપ્ત કરી શકે એટલે વસ્તુ અશક્ય નથી એક વખત ઉપર કે તમે ફેલિયર થઈ ગયા છો ને આખી જિંદગી ફેલિયર રહેશો અને શૈક્ષણિક ફેલિયર એ જિંદગીનું ફેલિયર નથી હોતું હંમેશા પ્રયત્નોથી તમે જીત મેળવી જ શકો છો અને જે રીતે અભિષેક સરે વાત કરી કે આ રિસ્ટાર્ટ ખૂબ જરૂરી છે અને વાલીઓની અપેક્ષાઓ હોય ઘણી વખત આપણી અપેક્ષાઓ દરેક અપેક્ષાઓ પૂરી થાય જરૂરી નથી હોતી અને ઘણી વખત વાલીઓ પણ પોતે જે વસ્તુ નથી કરી શક્યા કે પોતે જે ફિલ્ડમાં નથી જઈ શક્યા નથી બની શક્યા એ ક્યાંક પોતાના બાળકોને બનાવવા માટે બનાવવા માંગતા હોય છે પણ એ પણ એ વસ્તુ ખોટી છે એવું ન કરવું જોઈએ એક સારા કેરિયર કાઉન્સિલની પણ મુલાકાત કરવી જોઈએ ટીચર છે મેન્ટર છે આ બધાની સાથે રાખીને સાથે અને સૌથી ઇમ્પોર્ટન્ટ બાળકને શેમાં ઇન્ટરેસ્ટ છે એ વસ્તુ પર ફોકસ કરવું જોઈએ અભિષેક સર જોડાયા દર્શક મિત્રો આપના થકી માહિતી અને માર્ગદર્શન પણ મળ્યું એ બદલ ત્રણે નો આભાર થેન્ક યુ વેરી દર્શક મિત્રો રજૂઆતમાં આજે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષય વસ્તુ સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર